બધા આગેવાનો એ વાત કરી, મારે ખાલી રામ રામ જ કરવા છે. હમણાં મને એક મીડિયા વાળાનો ફોન આવ્યો, હું રાત્રે રમેલમાં હતી, એટલે મેં એમને એમ કીધું, ભુવાને બધાને કીધું, દોડતા દોડતા નાળિયેર મારા હામે નાખજો થોડું અને આશીર્વાદ આપજો. ટીવી વાળા કીધું કે બેન, ધોળતા ધોળતા નાળિયેર ઘર હામે નાખજો, એનો અર્થ શું થાય? કીધું લાગણી રાખજો, પોતાના હોય ને અહીંયા વધારે લાગણી હોય. અને આ બધા યુવાનો એક દી મારા કને આવ્યા અને કીધું કે બેન, અમારે શંકરના મંદિરનો ભંડો કરવો છે, એટલે જો કઈ ગ્રાન્ટનું થાય તો કરજો. એટલે આપણે દૂધની ગાય હોય ને એની પાઠું એ સાહેબ ખમાય. અને અબાળા ઉપર તો મને ખૂબ લાગણી કરવાને કે 90-95% વોટ આવે. એટલે આ વખતના ધારાસભ્ય થયા પછી પહેલામાં પહેલો વંડા માટે, આમ તમને ખબર, હું વંડા માટે ગ્રાન્ટ સાઈ નથી આપતી, કે લાઇબ્રેરી હોય કે ગૌશાળા હોય કેવું આપું, પણ આ પહેલા ધારાસભ્ય 2000 માં થયા પછી પહેલામાં પહેલો લેટર આ વંડાનો લખ્યો અને પહેલામાં પહેલો આ વંડો આપણે કમાયો સાહેબ. પહેલો અત્યારની મીટિંગ એ આપણે જ કરી. આવા અનેક કામો કરવા માટે જયારે જયારે 5-5 આગેવાનો આવે ત્યારે ક્યારે પણ થયેલા આજે પાછા નથી ગયા. તમામને સાથે રાખીને નાના મોટા સર્વ વિકાસ તમામ હેતુ તમામ માટે લાગુ પડતું હોય એવા તમામ કામો કરવા માટેના પ્રયત્નો કર્યા છે. ત્યારે નરેશ્વરીની પદયાત્રા હોય ત્યારે પણ આપણો આખો ભેગો હેડ્યો, ટીમાની પદયાત્રા હોય ત્યારે પણ આ બધા જ આગેવાનો વડીલો હાથે હેડ્યા. દત્તક દીકરી લીધા, સંગીતાના લગ્ન હતા એ ટાઈમે પણ આ પટ્ટાના તમામ યુવાનો એ મહેનત મજૂરી કરીને બીજા મહેમાનોને દમાડવા માટેનું અને બધું જ મંડપનું બધું કામ કરતા હતા. એટલે ક્યારે પણ ક્યાંય તમે પીછેહઠ નથી કરી એનો મને ખૂબ રાજીપો છે. બાબર તાલુકે કાયમી મને મોટી કરી છે, આજ આટલા સુધી પહોંચાડીને એમાં સૌથી મોટું યોગદાન બાબરનું છે, ભાવનું છે અને સોયગામનું છે. એટલા માટે કે જો તમે, હું બીજી ટર્મ ધારાસભ્ય છું અને ધારાસભ્ય દરમિયાન કે અમારું કામ કરતા નથી, અમારા ત્યાં આવતા નથી, ફોર્મ બાદ કરે છે, આવી બધી જ વાતો તો દાતા અંબાજી થરાદ સામે ગઈ હોત તો આપણને ટિકિટે ના મળો. પણ પહેલા પહેલું બધા સર્વે વાળા એ સર્વે આઈ કર્યું ભાવ બાબર ને હોય ગામમાં કે આ બેને લોકો વચ્ચે રહ્યા છે, કામ કર્યું છે, પોતાનો કોમ બાદ નથી કર્યો, બધાને ભેગા રાખીને ચાલ્યા છે. મને કોક આમ સાહેબ તમને બધાને કડક લાગે થોડા ઘણું, પણ આમાં જો કોઈને પૂછો એ તો ચાક આગેવાનને થોડા ઘણું ચાક કડક થવું પડ્યું છે, બાકી લોકો તો મને ગમે બોલે તો હું ક્યારેક કદીએ એવું નથી કહેતી કે આને કેને આવું કર્યો. ત્યારે હંમેશા પ્રેમ સ્નેહ લાગણી એ તમારી કાયમી હજવેરી છે. ખૂબ મોટી જવાબદારી આ તમારી બાબર તાલુકાની છે, આ વિસ્તારની છે. એટલા માટે કે આટલા દાડા આપણે 3 તાલુકા પૂરતી ચૂંટણી હતી, હવે 12 તાલુકા છે અને આ નડાબેડ થી કરીને અંબાજી છે. હું માનું ત્યાં સુધી આજે 1 મહિનો ને 10 દિવસ સાહેબ થયા, 1 મહિનો ને 10 દિવસમાં એક પણ દાડો રવિવારે નિહાળી અને રજા પડે, પણ મુળજીભાઈ મારે હજી 1 મહિનો 10 દાડામાં એકે રજા પડી નથી. અને છતાં તમારા બધાના આશીર્વાદ છે, પ્રેમ છે, લાગણી છે, એટલે રાત દાડો ખેંચીને આ આખા જિલ્લાની અંદર માહોલ ઉભો કર્યો છે. અમે તમામ પ્રકારની સગવડો છે, સંસાધનો છે, અમે બેંક છે, ડેરી છે, પોલીસ છે, પૈસા છે, સમાજ એનો સુખી લડવા વાળો છે. આપણે તો કાંકરે કાંકરે પાળ બધાને ટેબે ટેબે સરોવર ભરાય. પણ મારે અભિનંદન આપવા છે સમગ્ર બનાસકાંઠાની 18 આલમ સતીશે કોમને કે 1 મહિનો ને 10 દાડા થયા, તમામ મંડપ બાંધવાના હોય, માઇકની વ્યવસ્થા કરવાની હોય, મીટિંગની વ્યવસ્થા કરવાની હોય, ચા પાણીની વ્યવસ્થા કરવાની હોય, એ તમામ સમાજે છેક નડાભેડથી કરીને અંબાજી 14 તાલુકામાં તમામ લોકોએ કરી દે એ વાતના હું સમગ્ર જિલ્લાને અભિનંદન આપું. વ્યવસ્થાઓ તો કરી, પણ કોઈ દિવસ એવું ના હોય કે 1-1.5 લાખ રૂપિયા ફાળો ના આપ્યો હોય. અને આ વખત તો ચૂંટણી એ પાછી લાંબી છે, એટલે રોજના 1 લાખ ગણો તો સાહેબ 50 લાખ રૂપિયા તો ફાળો જ કરી લેવાનો. એટલે ચાક નાના મોટી વ્યવસ્થાઓ કરવાની થાય, ક્યાંક ફોર્મ ભરવા દાવાનું તે તારે ખર્ચો થાય, જમવાની વ્યવસ્થા કરવી પડે, મંડપની કરવી પડે, તો પણ બધા લોકોએ એડવાન્સ તે પછી તરી 4 લાખ રૂપિયાનો ખર્ચો થાય ને પાલનપુરનો, એ મંડપનો જમવાનો એ પણ સમગ્ર જિલ્લો ઉપાડી લીધો છે. ત્યારે ઠાકોર સમાજને તો મારી વિનંતી છે કે આ ચૂંટણી એ સૌના અસ્તિત્વ માટેની ચૂંટણી છે. પહેલી વખત જયારે ટિકિટ મળી હોય ત્યારે તમે પરિણામ ના લાવો
તમને બધાને ખબર છે કે તમે 2017 માં મરણિયા કેમ થયા હતા, તમને બધાને ખબર હતી કે જો આ વખત પરિણામ ના આવ્યો તો બધે જિંદગીમાં ટિકિટ મળવાની નથી. એમાં લોકસભાની ટિકિટ પણ સમાજ મોટો છે એટલા માટે કરીને આપી છે. આ 36 કોમ આપણી સાથે છે. આમ તમે જો તુલસીભાઈથી કરીને આટલા સુધી બધા આગેવાનો બેઠા, આ ડારે આલમ 36 કોમ આપણી સાથે હોય ત્યારે હું તમારા બધામાંથી અમને બધાને ખાતરી આપું છું કે આજે તમે અમારી સાથે ગભે ગભો મિલાવીને ચૂંટણી લડો છો, તમારી બેનને દીકરીને મદદ કરો છો, એનું ઋણ ઉતારવાનું આવશે ને ત્યારે ઠાકોર સમાજ ક્યાંય પીછે હટ નહીં કરે એની પણ હું તમારા બધા વતી સ્ટેજના આગેવાનોને સૌને ખાતરી આપું છું. 15મી તારીખે ફોર્મ ભરવા આવવાનું છે અને ફોર્મ ભરવા ગુલાબભાઈએ કીધું એ પ્રમાણે એમણે કીધું કે અમે થરાદ વિધાનસભામાંથી 300 ગાડીઓ કરવાના છે, એટલે ડાલો ઇકો ગાડી પિકઅપ હોય કે આ પ્રકારના સાધન બોલેરો ગાડીઓ આવી સાધનો બધા આપણે લઈને જવાનું છે. અને ચડોતરથી તો આપણા આગેવાનો એવું નક્કી કર્યું છે કે આપણે ટ્રેક્ટર કે બળદગાડામાં કે મોટિયા કે આવું લઈને ફોર્મ ભરવા જવાનું, આખું અલગથી જ જવાનું. ત્યારે તમે ખૂબ મોટી બધી સંખ્યામાં હાજર રહી અને એક દાડો ટાઈમ કાઢશો તો આખો માહોલ એ પાલનપુરની અંદર 1,00,000 વસ્તી ભેગી થાય અને માહોલ બંધાય તો 2-5% લોકો જે માહોલ જોઈને વોટ આપવા વાળા હોય છે એ માહોલ જોઈને વોટ આપવા વાળા એ 100% આપણને મદદ કરે. એટલે આપ સૌ ભાઈ લાંબા સમયથી બેઠા છો, હવે હું આ વિસ્તારમાં નહીં આવું તો ચાલશે ને? ચાલશે. આ 20-25 વર્ષથી એકે ઘર બાકી રાખ્યું નથી અને તો હવે વાત ધોઈને બેહો તો બધા સમાજના કોંગ્રેસ વાળાના અમારા બધાના ફૂટ્યા. પણ એક બેને તો હજી પણ ફોન નહીં કર્યો એટલે પણ આ 20 વર્ષથી દાડો તમે કહો દાડો અહીંયા ઉગાડું છું, રાત કહો તો રાત એ કરું છું, એટલે ફોન કરો સમાચાર મેળો એટલે 24 કલાકમાં ક્યાંય તમારું આમંત્રણ પાછું પડ્યું હોય અને મારી હાજરી ના હોય એવું ક્યારે બન્યું છે કે ક્યાંય નથી બન્યું ને? તો ભાઈ સાહેબ આ 15 દાડા 20 દાડા તમારે બધા અંબાળવાનું છે અને અંબાળજે એટલે ચાક નાના મોટા સમાધાન હોય, બીજા સમાજમાં જવાનું હોય, વિનંતી કરવાની હોય તો મારા વતી જે કઈ નાના મોટી ખાતરી લેવાની હોય એ પણ લઈ લેજો. 15મી તારીખે ફોર્મ ભરાવવા આવજો અને 7મી તારીખે જેમ 2022 ને 2017 માં વોટિંગ કર્યું એવું ને એવું કચ કચાઈ ને વોટિંગ કરી અને 4 તારીખે પરિણામ આવે ત્યારે છે પાલનપુર થી કરીને વરઘોડો ધીમા થી આમ આવે અને અભિન ને ગુલાલ ઉડે એના જશ્ન ભાગીદાર આપ સૌ બનો એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.